હા ભાઈ, હા સારું છું, તું આવ્યો. કેમ મને હવે અચાનક બોલાવ્યો? પણ આને ટેન્શનમાં કેમ છો ભાઈ? શું કરવું હવે? આ કુદરત મારી કઈ પ્રકારની પરીક્ષા લેશે ને એ જ નથી ખબર. અરે પણ કાલ હજી આપણે વાત કરી રહ્યા હતી, મોજમાં હતો તું, અને અત્યારે તું કહેશો કે કુદરત હું પરીક્ષા લે. હું થયું હું એક્ઝેક્ટલી મને કહીશ? હા હું કહું, અત્યારે બહુ મોટું દવાખાનું આવી ગયું છે. હે? હા હા, તારા ભાભીને છે ને હા હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. ભાભીને? હા. અરે પણ કેમ ભાભીને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે? એવું તો શું થઈ ગયું? અરે હોસ્પિટલ લઈ જવી પડે છે એમ નહીં, અત્યારે હોસ્પિટલમાં છે. જો હા, મારું મગજ અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે. પણ ભાભી અચાનક, ભાભીને એવું તો શું થયું કે હોસ્પિટલે લઈ જવા પડ્યા? એટલે વાત એવી છે કે આપણે જ્યારે કાલ મળ્યા ત્યારે તો ભાભી ટકા ટકા હતા, એને મસ્ત વાત કરતા હતા. આજે અચાનક શું થઈ ગયું? તો હોસ્પિટલ દાખલ કરી દીધા? અરે હા, બીમારી કાંઈ આમ કંઈ ના આવે છે આપણને. હે? પેલા મેસેજ ફોનમાં આવે છે કે હું આવું છું. નહીં નહીં, તો પછી તું અત્યારે છે ને મારી યારે મજાક કર માં. અરે હું ક્યાં મજાક કરું છું તારી યારે? હું તો ખાલી પૂછું છું તને કે શું થયું એમ. હા જો, મારી વાત સાંભળ. એને કાંક ડૉક્ટર કે ગેસ્ટ્રો થયો છે, અને ઇમરજન્સીમાં એ દાખલ છે. અરે હું કરવું ને? અરે કાંઈ ખબર નથી પણ શું કરું શું કરું. તારે કઈ હેલ્પની જરૂર છે મને કહે. હા મારે અત્યારે 50,000ની જરૂર છે. 50,000ની જરૂર છે? હા હા. 50,000 રૂપિયા તારે જોઈએ છે? હા. એટલે મારી પાસેથી? હા, જો તું મને આપે ને. અરે તો હાથ ના જોડ ને ભાઈ, તું કઈ હોસ્પિટલમાં દાખલ છે? ચાલ આપણે જઈએ સાથે, પૈસા આપી દો અને એની ખબર પણ કાઢી લો. અરે હું સાલ જઈએ, મને અંદર નથી જવા દેતા. આપણે આ કાંક આઈસીયુ એવું કાંક આવે ને એમાં દાખલ છે. આઈસીયુ વોર્ડ? અરે તો પણ એક કામ કરે, કઈ હોસ્પિટલ છે મને તું એડ્રેસ આપ ને એનું નામ આપ, હું હમણાં જ કોન્ટેક્ટ કરી લઉં. ઓળખાણ થી આપણને જવા દેશે, મળીએ ને આપણે. અરે ભાઈ ઓળખાણ મેં કઢાઈ નાખી છે, કેટલા 4-5 લાખ કીધા હતા, પણ આ ઓછા પૈસામાં એ કરી દે. અરે ઓળખાણ એટલે અંદર જવાની વાત કરું છું. ત્યાં પણ દાખલ હોય તો થોડા કઈ જવા દે. તું તો આ પૈસા મારે નથી જોતા, તો પૈસા તારી પાસે રહે. પૈસા મારી ઘરવાળીને દાખલ કરી છે ને એને તું રજા આપી દે હમણાં. અરે પૈસાની વાત નથી દોસ્તાર, ત્યાં હું ચાલે છે હું નહીં. આ ડૉક્ટરનું અત્યારે કાંઈ નક્કી હોતું નથી ભાઈ, આ બધું ફ્રોડ થતું હોય છે. એટલે કહું છું કે બિચારા ભાભીને હશે કાંઈ નહીં, અને ગેસ્ટ્રોમાંથી કરી દે સીધી કમળો. હું કમળો કરી નાખશે એવું કાંઈ ન હોય. અત્યારે એક તો હું આવી તકલીફમાં છું, અને તું પાછી આવી વાતો કરે ને મને. સારું, તારા પૈસા જોઈએ છે ને? હા. કેટલા? તારી પાસે જેટલા થાય એમ હોય એટલા આપ. એ હું ગણવા નથી મારો ભાઈ, અત્યારે ટાઈમ છે. આ જેટલા હોય ને હું ગણી લઈ અને સને તને ટાઈમે પાછા આપી દઈ. હા છે, મને સને બહુ ઉપાધિ થાય છે એની. હું કુદરતે હું ધારે છે ને એ જ નથી ખબર પડતી. હા પૈસાનું ધ્યાન રાખજે. અને હવે પૈસાનું અત્યારે ધ્યાન રાખવાનું કહેશો કે મારી ઘરવાળીનું ધ્યાન રાખવું? એક તો એ બીમાર છે ને, તો પૈસાનું ધ્યાન રાખજે. ભૂલી ગયો, ઘરવાળીનું ધ્યાન રાખજે અને ભાભીનું ધ્યાન રાખજે, અને જલ્દી ટ્રીટમેન્ટ કરાવજે, હું એમ કહું છું. ભૂલી ગયો. હા, અને જો વધારે મારે કંઈ જરૂર પડે ને તો હું તને ફોન કરી. વાંધો નહીં, તું મૂંઝાતો નહીં, હું તારે હારે છું. કંઈ પણ પૈસાની જરૂર પડે એટલે તરત ફોન કરી દેજે, હું 20 મિનિટ આપી જઈ. પણ આમ જો, ભાભીને કંઈ થવું ન જોઈએ. હા, અને હું છે ને આ પૈસા તને 20-25 દિવસમાં પાછા આપી દઉં. હવે જાને પૈસાની કેમ ચિંતા કરે છે? આ તારો દોસ્તાર શું કે નહીં હું? હા દોસ્ત, હવે પૈસા એમ એટલામાં કામ આવું કે ન આવું? હવે એ વાત એ તારી હાશી, નકર ઘણાય મારા દોસ્તાર છે, ઓલો પિયુષ, ઓલો સતીશ, પણ કોઈ કામમાં નથી આવતા. હું પહેલાં એની પાસે જ ગયો હતો. કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, એ પિયુષ સતીશને ભૂલી જાઓ, એ બધા સ્વાર્થી માણસો છે. સમજ્યા? 2 દિવસ હોય 2 દિવસ ન હોય કાંઈ વાંધો નહીં. તું અત્યારે આપણું આ તું અત્યારે હોસ્પિટલ પહોંચ અને આ બધું કામ પતાય, અને જે પણ કાંઈ નવા જૂનું હોય ને કેજે, અને જેમ જેમ સારું થતું જાય કે જે પણ કાંઈ હોય મને ફોન કરતો રહેજે. હા ભલે. હો ભાને તારો. અરે ભાઈ બહુ થઈ ગયું તારું ઉપકાર, ઉપકાર ને બરોબર. જાય દોસ્ત નથી તું મારો. અરે દેવેન, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? અને અંકિતા કેમ છે? બધા મજામાં છે. પણ તમે તો
મને કેમ ન તમે તો નહીં એટલે તમે હોસ્પિટલ હતા ને? આ હાજી હારી છું, મને કાઈ ન થયું સિવાય શરદીના. અરે આ અશોકભાઈ આવ્યા હતા મારી પાસે, એને એવું કીધું કે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, વધારે મજા બગડી ગઈ છે, આઈસીયુમાં છો તમે, એવું કીધું તું. અરે ના ના, આટલું બધું સિરિયસ વાત હોય તો તમને ખબર ન પડે, અને આઈસીયુમાં હો તો અહીંયા થોડી આટા મારતી હો. હા એટલે મને ઈજ વિચાર આવે છે કે તો અશોકભાઈ આઈસીયુનું કોનું કીધું તું? તમને સમજ્યા ફેર થયો હશે. ના ના, નામ લીધું ના, તમારી જ વાત કરી હતી મારી જ. હા અશોકભાઈ આ બધી વાત કરીને મારી પાસેથી 50-60 હજાર રૂપિયા લીધા છે. કેટલા? હા હવે એક્ઝેક્ટલી મારી પાસે 50,000 રૂપિયા ઉપર હતું કાંઈ કે ખબર નહીં, ગણવા નથી દીધા, સીધા લઈ જ લીધા એના પૈસા, અને કીધું કે અત્યારે ગણવાનો સમય નથી, તારા ભાભી હોસ્પિટલમાં છે, ગેસ્ટ સ્ટોર થઈ ગયો છે અને આઈસીયુમાં દાખલ કર્યા છે, મળવા દેતા નથી. મેં તો મળવા માટેની વાત કરી હતી કે ચાલો ને હું હોસ્પિટલ આવું તમને મળવા માટે. શું કરું દેવેનભાઈ, હા અશોક છે ને સુધરવાનું નામ જ નથી લેતા, એને કંઈ કામ ધંધો કરવો નથી અને ખોટી ખોટી મને આઈસીયુમાં ચડાવીને તમારી આગળથી પૈસા લઈ ગયા. અરે પણ એ આવું બધું શું કામ કરે છે? જો ને હવે ક્યાંય કામ ધંધો કરવો નથી, કેટલી જગ્યાએ નોકરી છે પણ શું કરવું, એને નોકરી કરવી જ નથી, મહેનત કરવી જ નથી, મહેનતનો રૂપિયો એને હજમ જ નથી થતો. હા બસ ખોટું બોલીને ગમે ત્યાંથી ગમે એની પાસેથી ગમે એમ પૈસા પડાવી લેવાના. આવું કરવાનું કારણ શું? અરે એને મને કીધું હોય કે મારે કામ ધંધો જોઈએ છે તો ઘણી જગ્યા ખાલી છે, હમણાં બેસાડી દો એને. તમે તો ઘણું ધ્યાન આપો એમ છો એના ઉપર, પણ એને જ કંઈક મનથી તો એમ થવું જોઈએ ને કે મારે મહેનત કરવી છે, મારે નોકરીએ જવું જોઈએ, હા કેટલાક દિવસ ઘરે ને ઘરે, અને તમારી આગળ અવડું મોટું ખોટું બોલ્યા, મને તો આ વાતની જાણ પણ નહોતી. એ તો સારું થયું ને તમે મળ્યા, નકર એવા તો કેટલાય આગળથી એણે 50-60 હજાર રૂપિયા લઈ લીધા હશે, કોને ખબર. અરે આ દોસ્તર થઈને આવું ખોટું ક્યાંથી બોલતા થઈ ગયો? જાણે કંઈ તકલીફ છે બીજી કંઈ કે પ્રોબ્લેમ છે કે આ નોકરી કરવા નથી જતાનું કંઈ કારણ ખબર? એને કંઈ કામ ધંધો કરવો જ નથી, આ કારણ જ, બીજું કંઈ કારણ નથી. એટલે આવી રીતે રખડવાનું ને ગમે એ પાસેથી ખોટું બોલીને પૈસા લેવાના? હા કેટલા સમયથી હાલે છે આ બધું? ઘણા ટાઈમથી હાલે છે, અને છેલ્લા કેટલા સમયથી તો આ વાત ઉપરથી અમારે બે જણાને બહુ ઝઘડા થાય છે કે આ બધું છોડી દો હવે તમે, હવે આપણું ઘર માણ માણ એક તો ચાલતું હોય એમાં એ આવા ખોટા કેટલા તો લેણા કર્યા છે માથે, કેમ કરીને ચૂકવશું એ જ નથી ખબર. અમારા ઘરેણા કેટલા વેચાઈ ગયા પણ અશોકને તો તમે તમારા કોઈ વ્યક્તિને કીધું નથી ફેમિલીમાંથી કોઈને? કોને કહું, કોઈ ધ્યાન આપે એવું નથી, અને અશોકનો સ્વભાવ એવો છે ને કે કોઈક ધ્યાન આપતું હોય ને તો પણ ન આપે. હા તમે જેના મિત્ર છો, હા તમને હવે ખબર પડી કે અશોકે મારી આરે આ કેટલું ખોટું કર્યું છે, તો હવે તમને ખોટું તો લાગ્યું જ હશે ને. તમારી બહેની ભાઈબંધી આટલી બધી પાકી છે અને તમારી સાથે પણ એ ખોટું બોલ્યો. સમજાવવો પડશે મારે અશોકને. કંઈ નહીં, હું કંઈક કરું છું. તમે એક કામ કરજો, તમે આપણે બે મળ્યા હતા અને આ હોસ્પિટલવાળી વાત ને જે પણ કંઈ છે ને એ અત્યારે રહેવા દેજો, એમને કંઈ બોલતા નહીં. હા તે કંઈ વાંધો નહીં, અને આમ પણ એને ખબર પડશે ને કે મેં તમને હકીકત કહી દીધી છે તો એ મારી ઉપર ખોટો ગુસ્સો કરશે અને મારકૂટ કરશે એ નોખું. હા એટલે જ કહું છું, એટલે જ કહું છું કે આપણે જે મળ્યા અત્યારે એને કંઈ પણ જે પણ કંઈ વાત થઈ છે ને એના સુધી પહોંચે નહીં, બસ અત્યારે તમે હોસ્પિટલમાં જ છો એવું જ રાખજો. તો તમારી વાત સાચી છે પણ હા 50,000 રૂપિયા લીધા છે ને એ હું તમને જલ્દી. અરે તમે ટેન્શન ન લ્યો ને, એ તો મારો અને અશોકનો વહેવટ છે, એ અમે કરી લેશું. પણ મને ચાલો નથી લાગતું, વાંધો નહીં, મળીએ, બાય. યાદ આપજો.